હવે વડોદરાની વાત કરીએ. વડોદરામાં એમએસ યુનિવર્સિટીના વીસી વિજયકુમાર શ્રીવાસ્તવ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વિવાદાસ્પદ વીસી સામે તપાસ કરવા માટે કેન્દ્રમાંથી આદેશ આપવામાં આવ્યા. છેલ્લા એક વર્ષથી પ્રોફેસર સતીશ પાઠક વીસીની ખોટી નિમણૂક બાબતે કરી રહ્યા છે રજૂઆત. વીસી સામે વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ સિન્ડિકેટ સભ્યો પણ આંદોલન અને રજૂઆત કરી રહ્યા છે. યોગ્ય લાયકાત ન હોવા છતાં પણ નિમણૂક કરાઈ હોવાનો મામલે રજૂઆતો કરવામાં આવી. રાજ્ય સરકારને તપાસના આદેશ આપતા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રવિ, એમએસ યુનિવર્સિટી સામાન્ય રીતે વિવાદમાં રહેતી જ હોય છે, પણ આ વીસીનો જે વિવાદ સામે આવ્યો હતો અને આમાં સૌથી મોટી વાત એ છે કે કેન્દ્રમાંથી આદેશ આપવામાં આવ્યા છે તપાસના, એટલે આ કિસ્સો આખો ઉડીને આંખે વળગ્યો છે. આખરે વીસી સામે આટલો વિરોધ કેમ અને આખરે તપાસના આદેશ કેમ કરવામાં આવ્યા? રવિ, બિલકુલ નિધિ, વાત કરવામાં આવે તો વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ સામે પીએમઓ કાર્યાલયમાંથી તપાસના આદેશ રાજ્ય સરકારને કરવામાં આવતા હડકંપ મચી જવા પામ્યો છે. મહત્વની બાબત છે કે યુનિવર્સિટીના જ એક પ્રોફેસર સતીશ પાઠક દ્વારા છેલ્લા એક વર્ષથી વીસીની ખોટી નિમણૂક બાબતે રાજ્ય સરકાર અને પીએમઓમાં રજૂઆત કરવામાં આવી રહી છે અને તેના આધારે પીએમઓ કાર્યાલયે રાજ્ય સરકારને તપાસના આદેશ કર્યા છે. ત્યારે વીસી સામે રાજ્ય સરકારે પણ તપાસ શરૂ કરી દીધી છે. મહત્વની બાબત છે કે છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓ તેમજ પૂર્વ વિદ્યાર્થીઓ, પૂર્વ સિન્ડિકેટ સભ્યો વાઇસ ચાન્સેલરના વિરુદ્ધમાં આંદોલન કરી રહ્યા છે, કારણ કે તેમના જે નિર્ણયો છે, તેમની જે નીતિ છે, તે યુનિવર્સિટીના વિરોધી નીતિ હોવાના આક્ષેપો તેમના પર થતા રહ્યા છે. તેના કારણે તેમને ઉપર હવે તપાસનો ગળ્યો કસાયો છે. યોગ્ય લાયકાત ન હોવા છતાં પણ તેમની વિષય તરીકે નિમણૂક કરાઈ હોવાનો મુદ્દો પણ આ તપાસમાં રજૂઆત થઈ છે. તે તપાસને લઈને હવે રાજ્ય સરકારે તપાસ શરૂ કરતા જ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, કારણ કે તાજેતરમાં જ વાઇસ ચાન્સેલરને કર્નલની પદવી પણ આપવામાં આવી હતી. ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે હવે રાજ્ય સરકાર જ્યારે તપાસ કરશે ત્યારે તપાસમાં શું સામે આવશે તેના પર સૌ કોઈની નજર. નિધિ, બિલકુલ. રવિ, પૂરી માહિતી માટે આભાર.